te lo oí desde mi trabajo. હવે આજના લેક્ચરમાં આપણે એક ઉદાહરણનું જે લાસ્ટ બાકી છે એ કમ્પ્લીટ કરીને પછી સ્વાધ્યાય તરફ આગળ વધશું. ચલો તો એ ઉદાહરણ જે છે એ નંબર તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો. તો એ ઉદાહરણ નંબર છે વિદ્યાર્થી મિત્રો, એ ઉદાહરણની સેમ કોપી એક સ્વાધ્યાયમાં છે. તો અત્યારે હું તમને ઉદાહરણ કરાવી દઉં છું. સ્વાધ્યાયનું જે છે એ તમારે જાતે કરવાનો રહેશે. સાત પોઈન્ટ પંદર ઉદાહરણ છે એનો, એક સિમિલર ન્યુમેરિકલ છે એના જેવો જ સેમ ઈ છે. સાત પોઈન્ટ બાર સ્વાધ્યાયમાં સાત પોઈન્ટ બાર અને સાત પોઈન્ટ ચૌદ, સાત પોઈન્ટ બાર અને સાત પોઈન્ટ ચૌદ વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે કરવાના છે. અત્યારે જે હું કરાવું છું સાત પોઈન્ટ પંદર ઉદાહરણ એના જેવો જ છે. એટલે કે સાત પોઈન્ટ બાર સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયમાં સાત પોઈન્ટ ચૌદ આ બંને દાખલા જે છે એ તમે હોમવર્કમાં તમારે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર અને એના પછીના લેક્ચરમાં આપણું જે સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ થઈ જશે. ચાલો તો ઉદાહરણ નંબર સાત પોઈન્ટ ચૌદ સોરી સાત પોઈન્ટ પંદર ચલો તો શું કે છે સાત પોઈન્ટ પંદર ઉદાહરણમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, કે અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને, અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 25 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર એટલે કે રીમ પર વિટાવેલ છે. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ બળ લગાડેલ છે, એટલું અચળ બળ લાગે છે. તો આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. તો જો આટલી ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. જ્યારે દોરી 2 મીટર ખૂટશે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું થાય એ મેળવવાનું છે. પછી સી એમાં એવું કીધું છે કે આ દોરી આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ કેટલી થાય એ મેળવવાની છે. ચલો ત્યારબાદ છેલ્લું કે ડી અને બી અને સીની સરખામણી કરવાની છે. ચલો તો આના જે સિમિલર જે છે ન્યુમેરિકલ એ મેં તમને કહી દીધા છે સ્વાધ્યાયમાં, એ હોમવર્કમાં તમારે કરવાના છે 12મું અને 14મું. અને ખાસ આ હું તમને એટલા માટે કરાવું છું કે આ તમારી લાસ્ટ એકમ કસોટીમાં પણ પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો. એટલે જે લોકોને એકમ કસોટીમાં આ પ્રોબ્લેમ પડ્યો છે કરવામાં તો એ ખાસ ધ્યાન રાખીને સમજી લે, શીખી લે.
ચલો તો હું ડેટા છે એ લખી લખું અને આકૃતિ, બાકી રકમ તમારી ટેક્સ્ટબુકમાં તમે ધ્યાન રાખીને જોઈ લ્યો. 7.15 ઉદાહરણ. ચલો અહીંયા આ એક ફ્લાય વ્હીલ છે, એની છરા સાથે એક સ્થિર સી સેન્ટરમાં જોઈન્ટ કરેલું છે. બેરિંગના જે છરા, જે બેરિંગ જે તમે કહો એને છરા પણ કહેવાય. સોલિડ બોલ હોય, લોખંડના બોલ હોય, લોખંડના અથવા તો કોઈ મિશ્ર ધાતુના. ચલો એની સાથે અહીંયા આ ફ્લાયવ્હીલ સાથે એક દોરડું છે, રીમ દોરડું. તો અહીંયા વજન બળ mg જેટલું લાગશે દોરડાનું, અને ફોર્સ છે 25 ન્યૂટન જેટલું. ચલો m બરાબર આપી દીધું છે 20 કિલોગ્રામ વિદ્યાર્થી મિત્રો. પછી r એટલે કે 20 સેન્ટીમીટર આપી દીધી છે ત્રિજ્યા, અને સી શું છે તો કે કેન્દ્ર છે વિદ્યાર્થી મિત્રો. ચલો આ બધા ડેટા, હવે પહેલું એ જે ફાઇન કરવાનું છે એ, તો પહેલું એવું કીધું છે ફાઇન કરવાનું કે કોણીય પ્રવેગની ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો તમને કોણીય પ્રવેગની ગણતરી કરવાની કીધી છે, એટલે કે આલ્ફા બરાબર કેટલા થાય. હવે આલ્ફા આપણને નહીં મળે ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં આપણે આલ્ફા મેળવવા માટે ટોર્ક મેળવવું પડશે. એટલે ટોર્ક બરાબર આર ક્રોસ એફ, આ સૂત્ર પરથી આર ક્રોસ એફ. હવે એફની ડાયરેક્શન આ તરફ છે અને આર એને પરપેન્ડિક્યુલર છે આર, તો એ બંને 90 ડિગ્રી છે, એટલે આર એફ સાઇન થીટા, સાઇન 90 એટલે E1 થઈ ગયા, એટલે આર એફ. તો ટોર્ક જે છે એ મળી જશે, ટોર્ક ઇક્વલ ટુ આર એફ ઉપરથી. તો આર જે છે એ 20 સેન્ટીમીટર છે, તો એને મીટરમાં કન્વર્ટ કરવું એટલે 0.2 થશે. અને ફોર્સ એ આપ્યું છે 25 ન્યૂટન, તો ટોર્ક ઇક્વલ ટુ 0.2 અને એને ગુણ્યા આપણે કરવાના છે 25. તો 25 × 50 એટલે ટોર્ક બરાબર આવશે 5 ન્યૂટન/મીટર. તો ટોર્કની કિંમત હશે 5 ન્યૂટન/મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ ટોર્ક જે છે એ આપણને ફાઇન્ડ થઈ ગયું 5 ન્યૂટન/મીટર. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો. હવે ટોર્ક જે છે એ તમને મળી ગયું વિદ્યાર્થી મિત્રો. તો હવે એના ઉપરથી આપણે ટોર્ક બરાબર આઈ આલ્ફા જાણીએ છીએ, સૂત્ર કે આલ્ફા મેળવવાની આ પોસિબિલિટી બહુ વધારે છે. આપણી પાસે વેગ નથી, કોણીય વેગ નથી, તો સમયનો ફેરફાર નથી, તો બેસ્ટ જે છે એ આ જ ફોર્મ્યુલા રહેશે, ટોર્ક ઇક્વલ ટુ આઈ આલ્ફા. તો હવે આપણે આઈ આલ્ફા, એમાં આલ્ફાને કરતાં કરું તો ટોર્ક બાય આઈ એવું થશે. તો આલ્ફા બરાબર ટોર્ક, તો ટોર્કની વેલ્યુ છે 5 અને આઈ ઇક્વલ ટુ આવશે mr² / 2. ચલો તો જડત્વની ચાકમાત્રા જે છે એ આઈ, હવે આઈ જે છે જડત્વની ચાકમાત્રા એ પછી મેળવવી પડશે, તો એ mr² / 2. હવે આ ક્યાંથી આવ્યું, તો એના માટે મેં તમને કીધેલું છે કે તમારું બોક્સ છે જડત્વની ચાકમાત્રાનું એ જોઈ લ્યો, અને એની અંદર એક વ્હીલ છે, ફ્લાય વ્હીલ છે, એની જડત્વની ચાકમાત્રા આટલી આપેલી હશે mr² / 2. ચલો જેને નથી ખબર તો એ બોક્સ મેં તમને ઘણી વાર કીધું છે કે જડત્વની ચાકમાત્રાનું બોક્સ ટેક્સ્ટબુકમાં આપેલું છે. જુદા જુદા દ્રવ્યો અને જુદા જુદા પરિમાણ એટલે કે આકાર અને શેપ ધરાવતા પદાર્થો માટે. ચલો તો એ જોઈ લ્યો તમે તમારી ટેક્સ્ટબુકમાં, તો તમને આ વધારે આઈડિયા આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો આરામથી જે છે એ જોઈ લ્યો તમારી ટેક્સ્ટબુકમાં. ચલો હવે આની કિંમત જે છે એ મૂકતા જઈએ, mr² એટલે 20 × 0.2² થશે, r² / 2 એટલે અહીંયા આવી ગયા 10. તો i બરાબર શું થઈ ગયા, 10 × 0.2² એટલે 0.04, એટલે 0.04 × 10 એટલે 0.4 કિલોગ્રામ/મીટર². ચલો તો આ થઈ ગઈ જડત્વની ચાકમાત્રા i. ચલો હવે જડત્વની ચાકમાત્રા મળી ગઈ છે, તો આ સૂત્રની અંદર એનો કિંમત મૂકી દઈએ, ટોર્ક બરાબર આઈ આલ્ફા. તો આલ્ફા બરાબર આ જ સમીકરણ લઉં છું, ટોર્કના છેદમાં આઈ, તો ટોર્ક છે 5. ચલો 5 × 0.4, તો આલ્ફા બરાબર શું મળશે, 12.5 રેડિયન/સેકન્ડ, 12.5 રેડિયન/સેકન્ડ². ચલો વિદ્યાર્થી મિત્રો આલ્ફા પણ મળી જાય છે, કાંઈ ડાઉટ તમને
ચલો આલ્ફા આ રીતે મળી જશે આપણે સાવ શોર્ટ ફોર્મ્યુલાની મદદથી. સાવ શોર્ટ ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો, ચલો ડેટા પરથી જે છે એ બે વસ્તુ આપણો એ પોઈન્ટ છે એ ફાઇન્ડ થઈ ગયો. હવે બીની અંદર એવું કીધું છે કે બે મીટરની દોરીના ખેંચાણથી થતું કાર્ય, એટલે જે આ નીચે દોરી લબડે છે એ બે મીટરની હોય તો કેટલું કાર્ય થાય એ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એ કાર્ય મળી જાય વિદ્યાર્થી મિત્રો બે મીટરની દોરી માટે, એટલે એલ બરાબર આપણે બે મીટર લેવાના છે. ચલો આ છે એ બે મીટરની લઈએ તો એના માટે થતું વર્ક, તો બે મીટર દોરી માટે કાર્ય, તો કાર્યની ફોર્મ્યુલા શું થશે, એફ ડોટ ડી, તો ડબલ્યુ ઇક્વલ ટુ એફ અને ડી બે સેમ દિશામાં જ છે એટલે કોસ ઝીરો, કોસ ઝીરો એટલે વન, એફ અને ડી. જો ફોર્સ નીચે તરફ લાગે લંબાઈ એ જ દિશામાં છે, લંબાઈનો સદિશ એ જ દિશામાં છે, તો ફોર્સ 25 અને લંબાઈ 2 મીટર, તો વર્ક જે છે એ કેટલું થશે, 25 દુ 50 એટલે 50 જૂલ. ચલો તો વર્ક જે છે વિદ્યાર્થી મિત્રો થઈ જાય 50 જૂલ. ચલો યાદ રાખો, ચલો વિદ્યાર્થી મિત્રો આ બધું કમ્પ્લીટ થયા બાદ હવે લાસ્ટમાં ઓમેગા જે છે એ ફાઇન્ડ કરવાનો છે. તો ઓમેગા શરૂઆતની સ્થિતિમાં ઝીરો એટલે પ્રારંભિક વેગ ઝીરો થશે, તો અંતિમ જે છે એ આ રીતે મળી જાય, ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા હવે થીટા જે છે, હવે થીટા પાછું મેળવવું પડશે, તો થીટા જે છે એ કેટલું થાય, તો કે 2 ના છેદમાં 0.2 જેટલું થીટા થશે, કારણ કે થીટા કઈ રીતે એ આપણે લીધું 2 ના છેદમાં 2, એટલે ઉપર જે છે દોરીની લંબાઈ 2 મીટર અને એને ભાગ્યા જે છે વ્હીલની ત્રિજ્યા, આ લંબાઈ છે દોરીની લંબાઈ અને એને છેદમાં ત્રિજ્યા, એના ઉપરથી જે છે એ આપણે થીટા મેળવી લીધું. તો થીટાની કિંમત થશે વિદ્યાર્થી મિત્રો, તો 2 ભાગ્યા 0.2, તો એની વેલ્યુ એનો આન્સર આવશે 10. તો 10 રેડિયન છે એ થીટા થશે, થીટા બરાબર 10 રેડિયન. ચલો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એ ઉપરથી પણ તમે લખી શકો. ચલો થીટા થઈ ગયા 10, તો ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા, તો 2 આલ્ફા જે છે એ કેટલો મળ્યો છે આપણને વિદ્યાર્થી મિત્રો, જો આમાં આલ્ફા છે 12.5, હા તો 12.5 અને એને ગુણ્યા થીટા, તો થીટા જે છે એ 10, તો 10 દુ 20, 20 ગુણ્યા 12.5 એટલે ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ 250 રેડિયન પર સેકન્ડ, આટલો ઓમેગા તમને મળે વિદ્યાર્થી મિત્રો, ઓમેગા સ્ક્વેર મળ્યો છે. હલો તો ઓમેગા સ્ક્વેર જે છે એ મળી ગયો. હવે આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમને ઓમેગા સ્ક્વેર એમને રાખું છું, ઓમેગામાં હું કન્વર્ટ નથી કરતો કારણ કે ગતિ ઉર્જા મેળવવાની કીધી છે, તો ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય, કે બરાબર હાફ આઈ ઓમેગા સ્ક્વેર, આ થાય ને ગતિ ઉર્જાનું સૂત્ર, તો કે બરાબર હાફ આઈ એટલે જડત્વની ચાક માત્રા, ઈ છે 0.4 અને ઓમેગા આપણને મળ્યો છે 250, ઓમેગાનો સ્ક્વેર ડાયરેક્ટ 250. ચલો તો આ 250 આ આવી ગયા 0.2, તો કે બરાબર 0.2 ગુણ્યા 250, તો કે બરાબર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરો, કે ગુણ્યા 0.2 ગુણ્યા 250. તો આવશે 50 જૂલ.
50 જુલ જેટલો આન્સર આવશે, કુલ ગતિ ઉર્જા, ચાંક ગતિ ઉર્જા 50 જુલ થશે. ચાલો, આ આખા દાખલા જે છે એ મેં તમને કીધું, એ બંને સ્વાધ્યાયના તમારે હોમવર્કમાં કરવાના છે. અત્યારે કહી દઉં અહીંથી તમને કે સ્વાધ્યાયના કયા કયા દાખલા એમાં ઇન્કલુડ થઈ ગયા છે. તો કે સ્વાધ્યાયમાં દાખલા નંબર છે 7.12 અને 7.14. 7.12 અને 7.14 સેમ આના જેવા છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.12, 7.14 આ તમારે હોમવર્કમાં કરવાના છે. અને આગલા જે દાખલા છે એ તમે ન કરો તો ચાલશે. 7.9 સુધી, 7.9 સુધી થિયરીના દાખલા છે. એમાં 7.1 અને 2 તો થઈ ગયું છે આપણે, બાકી બધા જે છે એ નથી કરવાના. થિયરી બેઝ છે, જે મેઇન ગણવાના છે ગણતરીવાળા એ જ આપણે કરવાના છે. એમાં 7.12 અને 7.14 તમને મેં આપી દીધા છે. ચલો ચલો, હવે એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ઉદાહરણ જે છે એ છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ. ચલો, આ ખાસ બધા સૂત્રો આમાં આવી જાય છે એટલે 7.12 અને 7.14 થઈ જશે. જો ન થાય તો પછી આપણે પાછું કરશું. ચલો, હવે આપણે છેલ્લું જે છે એ સ્વાધ્યાયનું ઉદાહરણમાં છેલ્લો દાખલો છે એ જોઈ લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લું ઉદાહરણ છે એ તમારે ખાસ જે ટેબલ છે એના ઉપર થઈ જશે. છેલ્લું ઉદાહરણ છે કે ત્રણ પદાર્થો, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વિના નીચે ગબડે છે, તો તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરી અને બધા જ પદાર્થોની ગતિ, બધા પદાર્થોની ત્રિજ્યા જે છે એ એક સમાન છે, એટલે ત્રિજ્યા બધાની સેમ છે, તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? ચલો, તો ત્રણ પદાર્થ છે, એક રિંગ છે, એક ઘન નળાકાર છે અને એક ઘન ગોળો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આનું આખું સાબિતી જે છે સોલ્યુશન છે એ આપણે આગલા લેક્ચરમાં જોઈ લીધું છે. એનું સોલ્યુશન આપણે ઓલરેડી કરી લીધું છે. છેલ્લા લેક્ચરમાં જે છેલ્લી થિયરી હતી સરક્યા વિના ગબડતો પદાર્થ, તો એનું જે છે એ સોલ્યુશન થઈ ગયું છે. હવે આપણે ખાલી એની કિંમત જ મૂકવાની છે બધા પદાર્થોની જડત્વની ચાક માત્રા માટે. ચાલો, તો એના સોલ્યુશનમાં જો તો તમારા ટેક્સ્ટબુકમાં પણ હશે. જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય કિંમત જ મૂકેલી છે. આપણે વેગનું સમીકરણ તમને યાદ હોય તો મેં વેગ તમને સમીકરણ લખી દીધું હતું, વેગ બરાબર 2gh ના છેદમાં 1 + k² ના છેદમાં r² આવું મેં વેગનું સમીકરણ એક તમને આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો. બસ, તો આ વેગના સમીકરણમાં કે હવે જે તમારું કોષ્ટક છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, તો એ કોષ્ટક જુઓ વિદ્યાર્થી મિત્રો, તો એમાં જડત્વની ચાક માત્રા છે અને એની બાજુમાં લખેલું છે ચક્રાવર્તનની ત્રિજ્યા. તો એ કેની કિંમત અલગ અલગ મૂકવાની છે ચક્રાવર્તનની ત્રિજ્યા. તો પેલા રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા k² બરાબર થશે r² રિંગ માટે, કારણ કે k બરાબર r છે. જો એમાં તમારી ટેક્સ્ટબુકમાં ઓલું કોષ્ટક છે એના ઉપરથી થઈ જશે. બસ, તો આમાં k બરાબર r મૂકી દો. તો અહીંયા r² થઈ જશે, તો આ બે ઉડી ગયા, નીચે આવશે 2, તો gh જેટલું આવશે, અંડરરૂટ gh, કારણ કે આખા આખો જે છે એ હાફમાં છે, હાફ. તો v બરાબર શું આવશે, અંડરરૂટ gh આવશે, કારણ કે અહીંયા 2 આવશે તો 2 કેન્સલ થઈ ગયા છે, કારણ કે અહીંયા 1 + 1. ચલો, તો આ રિંગ માટે મળશે, આટલો વેગ મળશે. પછી બીજું તમને આપેલું છે ઘન ગોળા માટે, તો એમાં ચક્રાવર્તનની ત્રિજ્યા છે k બરાબર r ના છેદમાં √2. એના માટે તમારે કોષ્ટક જ જોવું પડશે વિદ્યાર્થી મિત્રો.
તો કે સ્ક્વેર બરાબર આવશે આર સ્ક્વેરના છેદમાં બે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો, કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેરના છેદમાં બે, આ રીતે આવશે. સમજાય? તો હવે આ જ સૂત્ર છે એમાં કે સ્ક્વેરના છેદમાં બે મૂકી દો, તો અહીંયા આવશે આર સ્ક્વેરના છેદમાં બે, એટલે બે બચ્યા અહીંયા, આર સ્ક્વેર કેન્સલ, એટલે બે એકા બે ના છેદમાં બે, એટલે એ રીતે તમે સાદુરૂપ આપશો તો ચારના છેદમાં ત્રણ એ રીતે થશે, અને હાફમાં છે એટલે અંડરરૂટમાં આવશે, તો એનો વેગ આવશે વી ઇક્વલ ટુ અંડરરૂટ ફોર જી એચ ના છેદમાં થ્રી. ચાલો આ બેને એક ત્રણ અને આ બે ઉપર ગયા એટલે ચાર જી એચ, આ સાદુરૂપ લઈને બે ઉપર ગયા, અહીંયા બે અને એક ત્રણ, ત્રણ નીચે, તો વી ઇક્વલ ટુ અંડરરૂટ ફોર જી એચ એવો આન્સર તમારે આવશે વિદ્યાર્થી મિત્રો, ઘન ગોળ નળાકાર માટે. હવે ગોળા માટે ચક્રાવર્તની ત્રિજ્યા કે સ્ક્વેર બરાબર ટુ આર સ્ક્વેર ના છેદમાં પાંચ છે, તો આ જ સમીકરણને ફોલો કરો તો વી ઇક્વલ ટુ પાંચ એકા પાંચ, પાંચને એક છ, તો છ નીચે અને પાંચ પાછા ઉપર, એટલે પાંચ દુ દસ જી એચ, અંડરરૂટ ટેન જી એચ ના છેદમાં પાંચ ને બે સાત, આ રીતે આવશે. ચલો તો આ એનો આન્સર થઈ ગયો. ચલો તો આમાંથી સૌથી વધારે વેગ જે છે એ કોનો છે જુઓ, સૌથી વધારે વેગ આનો અંડરરૂટ જી એચ છે, આનો ફોર અંડરરૂટ ફોર જી એચ બાય થ્રી છે, અને આનો અંડરરૂટ ટેન જી એચ બાય થ્રી છે, તો સૌથી વધારે જે છે એ ઘન ગોળાનો વેગ હશે, એટલે જે આ છેલ્લે આપણે મેળવું એનો વેગ જે છે એ સૌથી વધારે હશે, અને રિંગના દ્રવ્યમાનનો વેગ સૌથી ઓછો, તો રિંગના દ્રવ્યમાનનો વેગ સૌથી ઓછો છે, આવું લખી શકાય, અને ગોળા માટે ઘન ગોળા માટે વધારે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ જ જેવો જે છે આ જે મેં અત્યારે તમને કરાવ્યો એવો જ સેમ સ્વાધ્યાયમાં છે તમારે, એ તમારે સ્વાધ્યાયમાં તમારે જાતે કરી લેવાનો, સેમ આના જેવો જ છે. 7.27 જો કે એ ન કરો તો પણ ચાલે, વધારાના સ્વાધ્યાય છે. 7.27 જે છે એ સિવાય બીજો હું તમને કહું કે જે તમે સ્વાધ્યાયમાં કરી શકો, હા 7.18 છે સ્વાધ્યાયમાં, 7.18 છે એ પણ તમે હોમવર્કમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોશું આમાં ચેપ્ટરમાં જે કાંઈ સ્વાધ્યાયના દાખલા છે એ બાકી કરશું. ચાલો તો જોઈએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.